नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोए सव्वसाहुणं एसो पंच नमुक्कारो सर्व पावप्पणासनो मंगलानं च सव्वेसिं परमं हवै मंगलम् परम गुरु निर्ग्रंथ सर्वज्ञ देव 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 ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षितं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्री समाधि शतक। सर्वज्ञ भगवाने जे पद प्राप्त कर्यो, जे अनुभव कर्यो, ते वर्तमान काल में श्री वर्तमान शासन अधिपति वर्तमान महावीर स्वामी जणा क्रमे क्रमे गुरु परंपरा थे आचार्योए आपने जणाव्यो। भगवाने बोधेलू ज्ञान तो एटलू बधु विस्तीर्ण छे के बे पांच दस पंदर पचीस पचास जिंदगी जाए तो पण आपणे एनो तात कहीं पामी शकीए नहीं। अत्यारे जेटला शास्त्रो छे के आपणे बे पांच दस जिंदगी में पण पूरा थाय नहीं, एटले आवा महान आचार्यो ए विचार्यो के भाई हवे करवू शुं आ कालमां,
આ જગતના જીવોને તો આમે રુચિ નથી, અને વિષય કશાયથી એમની બુદ્ધિ મલિન છે, તો એમને આત્મા સમજાય કેવી રીતે? એટલે આપણે કઈ ટૂંકામાં એવું કઈ આયોજન કરીએ કે એમને થોડી રુચિ થાય અને પોતાની બુદ્ધિ શક્તિ પ્રમાણે સમજી અને માર્ગ પર લાગે. એટલે યશોબીજી મહારાજે કીધું, આપણે જે આ સૃષ્ટિની સિદ્ધાઈમાં બોલીએ છીએ, શાસ્ત્ર ઘણા મતિ થોડલી મન મોહન મેરે, શિષ્ટ કહે તે પ્રમાણ રે મન મોહન મેરે. શાસ્ત્ર ઘણા મતિ થોડલી મન મોહન મેરે, શિષ્ટ કહે તે પ્રમાણ રે મન મોહન મેરે. આચાર્ય ભગવાન જેમનું શાસ્ત્ર આપણે 50મી ગાથાની માત્ર વિચારણા ટૂંકમાં કરવાના છીએ, એમણે રચેલું સમાધિ શતક નામનું શાસ્ત્ર આજથી 1500 વર્ષ પહેલા રચાયેલું, ત્યારે આશરે 1500 વર્ષ પહેલા રચાયેલું. એના ઉપર 13મી સદીમાં પ્રભાચંદ્ર વિદવદ્વર્યે ટીકા કરી, આચાર્ય પ્રભાચંદ્રએ સંસ્કૃતમાં ટીકા કરી એ 13મી સદી. એના ઉપર 17મી સદીમાં યશો વિજયજી મહારાજે ગુજરાતીમાં દોધક છંદ રચ્યા છે. દોધક છંદ એટલે ભાવાનુવાદ રૂપ પદ્યમય રચના, ભાવાનુવાદ રૂપ પદ્યમય રચના, અને એના ઉપર 60 વર્ષ પહેલા લગભગ બુદ્ધિસાગર સુધી જેમણે આ મૌળીની સ્થાપના કરેલી એમણે ટીકા પણ લખેલી. એ ઉપરાંત પણ સમાધિ શતક એ આમ તો સર્વમાન્ય ગ્રંથ છે, દિગંબરાચાર્ય દેવે લખેલો, પરંતુ એને કોઈ નાત જાત દેશ વેશ કાળ સાથે સંબંધ, કારણ કે એનો પશ્ચિમ ભારતમાં પ્રચાર કરનાર તે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રેરણાથી તે વખતે મણિભાઈ નભુભાઈ દ્વિવેદીના પ્રમુખપણા નીચે ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિના પ્રતિનિધિ ગ્રંથો માટે 5 લાખ રૂપિયા કાઢવામાં આવેલા, એટલે અત્યારની તમારી પ્રમાણે લગભગ 50 કરોડ. એ વખતના 5 લાખ એટલે 100 વર્ષ પહેલાની વાત છે, કે જ્યારે લગભગ 6 આનાના 1 મણ ઘઉં મળતા હતા, લગભગ 6 આનાના 1 મણ ઘઉં મળતા હતા, અને તેલનો ભરેલો ડબ્બો 3 રૂપિયે મળતો હતો, ત્યારે ખાલી ડબ્બો સારો હોય તો 18-20 રૂપિયે મળે, અને ભરેલો ડબ્બો 3 રૂપિયેથી ઓછો. આ 3 રૂપિયાની વાત પછી હું કહું છું કે લગભગ 38-37 ની વાત છે, એટલે ઈસવીસન 1937-38 ની વાત છે, જયારે આ વાત જે છે મહારાજી સયાજીરાવ ગાયકવાડની વાત છે કે આશરે 1910ની આજુબાજુ લગભગ. આપણે કહેવાનો મતલબ શું છે કે સમાધિ શતક ગ્રંથ તે જૈન આચાર્ય દેવે લખેલો હોવા છતાં એને કઈ જૈનો માને તો એમનું કલ્યાણ થાય એવું કઈ છે? એટલે વર્તમાન કાળમાં ભદ્ર પાસે જે સસ્તુ સાહિત્ય ભદ્ર કાર્યાલય છે, અખંડાનંદ સરસ્વતી જેના પ્રણેતા હતા, એમણે પણ આ બહાર પાડેલો. 3 ગ્રંથો આ ભદ્ર થી બહાર પડેલા છે જે જૈન પરિપાટીના છે, કદાચ બીજા પણ હશે. મુખ્ય એક મહાવીર સ્વામી ભગવાનનું ચરિત્ર, એક મોક્ષ માળા, એક સમયસાર નાટક અને એક સમાધિ, 4 ગ્રંથો મુખ્ય. સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય એ તો આમ જનતાની સંસ્થા છે, એમાં કઈ મુક્તપણે તો તેના પ્રયોજકો તો બધા હિન્દુ ધર્મના ભાઈઓ છે, તો પણ એમણે મોક્ષ માળા, સમાધિ શતક, સમયસાર નાટક આ વગેરે ગ્રંથો પણ બહાર આવ્યું. ભગવાનનું કરી
આપણે અત્યારે સમજવું શું છે, આપણે એવું માની બેઠા છીએ કે સાહેબ અમારા ભગવાન, એ ભગવાન કોઈની માલિકી ના હોય, આપણે એવી તો બધું માનીએ છીએ. ગુરુ ને આપણે આપણા માનીએ, સાહેબ અમારા અમારા કૃપાળુ, કૃપાળુ પૂછતો ખરો કે વાણિયાઓ એમને ઓછા સાંભળાય એટલે એમણે સરોવરમાં જઈને બીજા ભાઈઓને ઉપદેશ કર્યો. એટલે આપણે એવું કહેવાય નહીં કે સુમકુમ સ્વામી સાહેબ અમાર દિગંબર હતા, એવું જે પોતે કહે છે એ તો એમ કહે છે હું મનુષ્ય નથી. તો મનુષ્ય હોય તો વળી પાછો જૈન જૈન નો ભેદ થાય, પાછો જૈન જૈન થાય તો શ્વેતાંબર દિગંબર નો ભેદ. મહાપુરુષોને જાતિ વેશ નો ભેદ નહીં કહ્યો, માર્ગ જો હોય સાધે તે મુક્તિ લહે જેમાં ભેદ ને કોણ. આપણે આપણી જાતને ના જાત દેશ વેશ વગેરેમાં માની ને જ્ઞાન લે છે, તું આત્મા છે, ચૈતન્ય, તું જ્ઞાન આનંદ સ્વરૂપ, તારા જેવું આ દુનિયામાં કોઈ તત્વ નથી, આ દુનિયામાં તું સર્વોત્તમ છે, આત્માથી સહુહીન એમ તેઓ કહે. એટલા માટે આપણે આ સમાધિ સતત ને આત્મસાત કરવો, એના વિશે અનેક વિદ્વાનોએ અને સંતોએ અને મહાત્માઓએ અનેક ટીકાઓ કરેલી છે, એનું અત્યારે ડિટેલ્સ આપણે લેતા નથી. અત્યારે જે વિચારણા આપણે કરી રહ્યા છીએ એ પ્રકાશન સંગ્રહથી બહાર પડેલું છે. તો એ સમાધિ શતકની 50મી ગાથામાં આચાર્ય દેવ આપણને શું કહે છે, મૂળ પાઠ છે. આત્મ જ્ઞાનાત પરમ કાર્યમ ન બુદ્ધૌ ધારયે સ્થિરમ કુર્યાત અર્થ વશાત કિંચિત વાક કાયાભ્યામ પતત પરહ. એક મહાન મંત્ર આપે છે આચાર્ય, જો કે મુખ્યપણે તો એ જ્ઞાનીને આપે, પરંતુ જ્ઞાનીને લાગુ પડે છે એ થોડા અંશે મુમુક્ષુને પણ લાગુ પડે. આખી પરિપાટી છે ને મોક્ષ માની, મુનિ સંપૂર્ણ અહિંસા પાળે તો આપણે આપણે યથાશક્તિ અહિંસા પાડીએ. મુનિ સંપૂર્ણ બ્રહ્મચર્ય અને ઇરિયા સમિતિ અને બધા એવું બધું પાડે તો આપણે આપણી શક્તિ પ્રમાણે તે પ્રમાણેના સદગુણો કેળવવા, કારણ કે કૃપાળુ દેવે બંનેને મોક્ષ માર્ગમાં કહ્યા. મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બે ની ઘટે છે, એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાની. મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બે ની ઘટે છે, એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાની. આત્મજ્ઞાની તો મોક્ષ માર્ગ ઉપર ચડી જાય અને આત્મજ્ઞાનીના આશ્રયવાદ એટલે જ્ઞાનીને ઓળખીને જ્ઞાનીની આજ્ઞા જે આરાધે ભાવપૂર્વક એને જ્ઞાનીના આશ્રયવાદ છે, એ પણ થોડા વખતમાં સાક્ષાત મોક્ષ માર્ગ પર આવી જવાના. ગુજરાતી એનું છે એ આપણે બોલીશું. એક આત્મજ્ઞાન વણ કાર્ય કઈ મનમાં ચિર નહીં હો, આત્મજ્ઞાન વણ કાર્ય કઈ મનમાં ચિર નહીં હો, કારણ વશ કઈ પણ કરે ત્યાં બુદ્ધ સત પર નો, કારણ વશ કઈ પણ કરે લાગે છે અઘરું, સમજવામાં તો સહેલું છે પરંતુ પ્રયોગ કરવામાં સહેલું પણ છે અને થોડું અઘરું પણ. સમજવામાં સહેલું છે તો 5 મિનિટમાં હમણાં બધા સમજી જશે કે આ વાત બરાબર છે. અઘરું કેમ છે, થોડું અઘરું કેમ છે, કારણ કે આપણને પ્રેક્ટિસ નથી. આપણને પરમાત્માના સ્મરણની, આત્માના સ્મરણની, શરીરથી ભિન્ન
ચૈતન્ય તત્વની વાણીથી ભિન્ન ચૈતન્ય તત્વનો પરિચય નથી, અભ્યાસ નથી, એટલે આપણને નવું નવું અઘરું લાગે, નવું નવું અઘરું લાગે. પણ ભગવાન કહે છે તારે કરવા જેવું છે, તારે અવશ્ય કરવું. એટલા માટે આપણને ત્રણ મંત્રમાં એક મંત્ર કયો હતો, આત્મ ભાવના ભાર તારી લેજે જીવ. આપણે તો માત્ર બોલીએ છીએ, એ મંત્ર બોલવા માટે નથી આવ્યો, એ મંત્ર વિચારવા માટે ને એને અનુરૂપ વર્તન કરવા માટે આપેલો. પણ આપણે સાહેબ માળા થઈ ગઈ, માળા થઈ ગઈ એટલે એ માળા અહીંયા આચાર્ય ભગવાન કહેવાના છે કાયમ ચાલુ રાખવા, કાયમ ચાલુ રાખવા. એટલે હવે આપણે એ ગાથા સમજવાનો પ્રયત્ન કરીએ. આત્મજ્ઞાનાત પરમ કાર્યમ, આત્મજ્ઞાન સિવાયનું બીજું કોઈ પણ કામ. ન બુદ્ધૌ ભારયેત ચિરમ, બુદ્ધિમાં લાંબો ટાઈમ ધારણ કરવું નહીં. ન બુદ્ધૌ ભારયેત ચિરમ, આત્મજ્ઞાન સિવાયનું બીજું કોઈ પણ કામ લાંબો સમય, લાંબો સમય એટલે પ્રેક્ટિસમાં અડધો કલાક પોણો કલાક, પ્રેક્ટિસમાં અડધો કલાક પોણો કલાક, એનાથી લાંબો સમય વધારે સમય ન બુદ્ધૌ ધારયેત ચિરમ. બુદ્ધિમાં એને યાદ રાખવું નહીં, એટલે મનમાં એને ચોંટાડવું નહીં, એટલે મનમાં એને મેમોરાઇઝ કરવું નહીં, રિમેમ્બર કરવું નહીં, ઉપયોગ આશ્લિષ્ટ કરવો નહીં, ચિત્ત અંદરમાં ને અંદરમાં પરોવી રાખવું નહીં. આમ તો આપણે અહીંયા આગળ બોર્ડ વગેરેની વ્યવસ્થાઓ છે, વિશેષ લઈશું. આપણે એટલે ચૈતન્ય, ચૈતન્ય સાધના કેવી રીતે કરે, આપણે સાધના કરવી છે મોક્ષ માર્ગમાં જવું છે તો આપણી પાસે સાધન શું છે, ચિત્તવૃત્તિ. ચિત્તવૃત્તિ આપણું, આપણું સાધન મોક્ષનું પરમાર્થ સાધન શું છે, ચિત્તવૃત્તિ. હું સાદી ભાષા બોલું, તમે વિદ્વાનોની ભાષામાં બોલો, ઉપયોગ, ઉપયોગ, ઉપયોગની વર્તમાન ધારા, વિચારધારા એ મોક્ષ માર્ગનું પરમાર્થ સાધન. તમારે ઘડો બનાવવો છે માટીનો, તો એ ઘડો બનાવવાનું પરમાર્થ સાધન શું છે, માટી. માટીની સાથે પાણી વગેરે એ પણ ગણ્યું, પણ મૂળ માટીથી ઘડો બને એમ મોક્ષ માર્ગ બનાવવો હોય તો શેનાથી આપણે મોક્ષ માર્ગ કેવી રીતે પ્રાપ્ત થાય, મને મોક્ષ માર્ગ કેવી રીતે પ્રાપ્ત થાય, કે તારા ભાવો, તારા વિચારો, તારી ભાવના, તારી ચિત્તવૃત્તિ. એ ત્યાં આગળ જરા વિશેષ છે, ઠીક છે. આ ભાવના એટલે શું, આખોથી જોયું મને અનુભવ છે, આ રૂમાલ આ શું છે, આંગળી આ શું છે, ટેપ રેકોર્ડ આ શું છે, શાસ્ત્રજી ખબર કેવી રીતે પડી, એમાં વિચાર ગયો, એમાં ઉપયોગ ગયો એટલે ખબર પડી. એવી રીતે
મોક્ષ માર્ગની પ્રાપ્તિમાં આપણો ઉપયોગ લાગે તો આપણને મોક્ષ માર્ગનો ભાવ ભાષણ મોક્ષ માર્ગમાં આપણો ઉપયોગ લાગે તો આપણને મોક્ષ માર્ગની સમજણ પડે. જરાક છે ને ગૃહાવજ પણ છે ધીરજ રાખે. ધારો કે આપણે ચિત્રકાર બહુ સારા ચિત્રકાર છે, આપણી પાસે બધા રંગ છે અને આપણી પાસે મોટો કાગળ છે અને આપણે વિચાર કર્યો કે આપણે અહીંયા બહુ સરસ મારે ચિત્ર દોરવું, બહુ સરસ ચિત્ર દોરવું છે. પણ એ ચિત્ર દોરાય ક્યારે? એની ભીંચી હોય ને, એ ભીંચી તમે બરાબર રંગ તૈયાર કરો અને પછી એ પીંછી જો પેલા પેપર ને અડકે તો ચિત્ર દોરા. તમે એમને ભણો આમ 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 કરો ચિત્ર દોરી દોરાતું. શું કરવું પડે? કપડું કે કાગળ એના ઉપર તમે જે પીંછી ને રંગ લીધા એ કાગળ ને અડે, કપડા ને અડે, એના ઉપર તમે જુદું જુદું જે તમારે ચિત્ર ચિતરવું હોય આપણો ઉપયોગ. અને કાગળ જે છે એ મોક્ષ માર્ગ જે છે એ દેવ ગુરુ ધર્મ અને પોતાનો જ્ઞાન ભાવ. આપણા ઉપયોગ રૂપી પીંછી, આપણી ચિત્ત રૂપી પીંછી આપણે ભગવાનને અડાડવી પડે. એમને અડાડવી પડે, ગુરુને અડાડવી પડે, ધર્મ ને અડાડવી પડે. આ ત્રણ થોડાક સહેલા છે. જ્ઞાયક ભાવને અડાડવી પડે. પોતાની તત્કાલીન વિચારધારાને વિચારક પ્રત્યે લઈ જવી, પોતાના વિચારોને વિચારક પ્રત્યે લઈ જવા. જેમ પેલો ચિત્રકાર હાથમાં પીંછી લે છે અને એ પીંછીને કાગળ તરફ લઈને કાગળને અડાડે અને પછી ચિત્ર ચિત્ર છે જે ચિત્રવું હોય, એમ આપણે સાધક જીવે પોતાના વિચારોને ભગવાનને યાદ કરીએ પ્રેમપૂર્વક, એટલે ભગવાનને અડાડ્યા કરે. ગુરુ ભગવાનને યાદ કરીએ ભાવપૂર્વક, એટલે ભગવાન ગુરુ ભગવાનને અડાડે કરે. ધર્મને યાદ કરીએ પ્રેમપૂર્વક, એટલે આપણા ઉપયોગ રૂપી પીંછી આપણે ધર્મને અડાડી ગયા. પણ પછી અંતર્મુખ વૃત્તિ કરીને વિચારો ક્યાંથી આવે છે? આ વિચાર ક્યાંથી નીકળ્યા? એ વિચાર કરીને, એ વિચાર તે હું નથી, પણ વિચાર જ્યાંથી નીકળે છે તે હું. એટલે પ્રયોગમાં વિચાર હું નથી પણ વિચારનો જાણનાર, વિચાર હું નથી પણ વિચારનો માત્ર જાણનાર. જે વિચારો આવ્યા, સારા નસા જે વિચાર આવ્યા એનો માત્ર હું જાણનાર, એમ વિચારથી પોતાની ભિન્નતા ભાવવી, વિચારથી જુદો હું. વિચાર હું નહીં, સારા વિચાર આવે, ખરાબ વિચાર આવે ચાલ, તમે તમારી સાથે મળી જવાનું નથી. સારા વિચાર આવે તો કે ઠીક છે, ખરાબ વિચાર આવે તો કે કટ્ટા તમારી, હું તમારી સાથે ભાવ, હું તમારો જાણના. આ પ્રમાણે જયારે આપણે કરી શકીએ ત્યારે આપણે ઉપયોગને જ્ઞાયક ભાવ તરફ લઈ ગયા કહેવાય. અને પછી જયારે વિકલ્પ અવસ્થા આવી જાય ત્યારે ઉપયોગ રૂપી પીંછી જ્ઞાયક ભાવને અડકી ગયા.
उपयोग रूपी तिथि, विचार रूपी तिथि, ज्ञायक भावने गाथा कहते कि आत्मज्ञान प्राप्ति में सहायक न हो कोई कार्य विवेकी महात्माए धर्मात्मा ज्ञानी ने પોતાની બુદ્ધિમાં લાંબો સમય ચાલે. આજે જયારે આપણે તારંગમાં છીએ ત્યારે થોડુંક ઓર પણ જાણી લઈએ. ઉપયોગ જે છે ને, વિચાર છે ને, એ વિચાર બે વસ્તુનો બને. વિચાર જે છે એ બે વસ્તુનો બનેલો. આ શાસ્ત્રીજી છે, આ શાસ્ત્રીજી છે, એનું પૂઠું છે. પૂઠું કે સાહેબ આ છે પૂઠું કે આ પૂઠું, એ બંને પૂઠા છે. આ અંદરનું પૂઠું છે, વાદીનો રંગ છે ને એ અંદરનું પૂઠું છે, અને આ ખાખી રંગનું છે ને એ બહારનું પૂઠું. આ પૂઠું કહેવાય અને આય પૂઠું કહેવાય. તમને ખબર નથી? ઘણી વાર કવર છે, આ આય પણ કવર છે, આય પણ કવર છે. આત્માનો ભાવ શું છે? આત્માનો ભાવ બે વસ્તુનો બનેલો છે. મુખ્ય આત્માનો ભાવ બે વસ્તુનો બનેલો છે. એ ભાઈ જે ભાવ અમને તો કઈ કાચું કૂકું ઉપરનું કૂકું એવું ક્યાં? આત્માના ઉપયોગની ખબર નથી, એ ખબર છે ભાઈ. લક્ષ નથી ભાઈ. કઈ રીતે છે? એક અભિપ્રાય અને એક પ્રવર્તન. જાડું પૂઠું અને પેલું ઉપરનું પૂઠું, આ છે તે અભિપ્રાય રૂપી પૂઠું છે જાડું, અને આ જે છે તે પ્રવર્તન રૂપ પૂઠું છે. આવી બધી થી અમને કઈ બહુ ખબર ન પડે. આવું બધું હું આ લવ જેવો અમને લાગે ભાઈ. બાપુ દુનિયાની સર્વોત્તમ પદવી તારે પ્રાપ્ત કરવી છે, જે રાજા મહારાજા ઇન્દ્ર નરેન્દ્ર પણ પ્રાપ્ત કરી શકતા નથી, તો તેને માટે મહેનત પણ એટલી કરવી. આ બુદ્ધિનો વિલાસ નથી પણ સાચી સમજણનો ઉદ્યમ છે. હે પ્રભુ, હે પ્રભુ, મારે સાચો બોધ પ્રાપ્ત કરવો છે. મનુષ્ય ભાવ છે બે પ્રકારે ઉપયોગ. એક અભિપ્રાય જે છે તે પણ ઉપયોગ રૂપ છે, અને એક વૃત્તિ જે છે તે પણ ઉપયોગ રૂપ. હવે એને દ્રષ્ટાંતિ જો સમજીએ તો સહેલું પડે. દ્રષ્ટાંતિ સમજીએ તો સહેલું પડે. એ આનંદજી મહારાજ નું પદ જે છે આપણે અત્યારે બોલતા નથી, પણ આપણને ખબર છે. ગાય છે, ગાય એને ચારો ચરવા એનો માલિક જંગલ બાજુ મૂકે, કારણ કે ઘેર એટલું બધું કઈ પોસાય નહીં, એટલે જંગલમાંથી તો તમે ત્યાંથી ચારો ચરી લે. જયારે ગાય જાય છે ને ઘેરથી, ત્યારે પેલા વાસલન છોડવું અભિપ્રાયમાં તો એમ છે કે આઈ મારી સાથે આવે તો સારું, આઈ મારી સાથે આવે તો, પણ એવી વ્યવસ્થા માલિક કરી શકતો નથી. એટલે વાસલું જયારે કમ અને અભિપ્રાય અંતરમાં એકલા ન જવાનો હોવા છતાં એકલી ગાય મનમાં જાય. એટલે આપણને શું ખબર પડે? તમે આવું બધું કહો છો, તમે ગાય છો, તમને શી ખબર પડી કે ખબર પડે નહીં? એ કેમ ખબર પડે કે વચ્ચે વચ્ચે ગાત આમ ચારો ધરે છે ને યાદ આવે? એની ગાયને ચારો ચરતા ચરતા વાછરડું યાદ આવે. કોઈએ એને વાછરડ આમ કહેવું પણ આવ્યા
વાછરડાને ટેલિફોન નથી કર્યો. હોય એને વાત કરતું યાદ આવે કેમ? કારણ કે એનો અભિપ્રાય જે છે એ તો વાછરડામાં, પણ એમની પ્રવર્તના જે છે એનું, એની વર્તના જે છે, એનું વર્તમાન જે કાર્ય જે છે એ તે વિચારો કરવા. એટલે ચારો ચરવા છતાં પણ તે વાછરડાને વધારે લાંબો સમય ભૂલી શકતી નથી. ચારો ચરવા છતાં તે ગાય લાંબો સમય વાછરડાને ભૂલીને ચારો ચરવામાં તલ્લીન થઈ જતી નથી. એવી રીતે મુમુક્ષુ જીવ દુનિયાનું કઈ કામ કરવું પડે, ખેતી, વેપાર, ધંધો, રસોઈ, છોકરા રાખવા, કઈ બીજું કરવું, અથવા ધર્મના કઈ કાર્યો કરવા પડે, ભક્તિ કરવી, પૂજા કરવી, સ્વાધ્યાય કરવો, ઉપવાસ કરવો, મંદિર બાંધવું, વિદ્યા શાળાનું કામ કરવું, પૂઠા ચડાવવા વગેરે કાર્ય કરે, પણ લાંબો સમય એમાં પોતાનો ઉપયોગ થોડા વચ્ચે પાછું ખરી દે ને ભગવાન યાદ આવી જાય, પછી તે ભગવાન હરિજન તો હોય કે તે ભગવાન આત્મા, પરમાર્થ ભગવાન તો પોતાનો આત્મા તે જ પરમાર્થ ભગવાન, પણ એ એટલો અગમ્ય છે કે આપણને એટલો આત્મા યાદ આવતો. હજી ભગવાન યાદ આવી જાય, ભારતનાથ યાદ આવી જાય, કાશીનાથ યાદ આવી જાય, સંભવનાથ યાદ આવી જાય, પણ એકદમ આત્મા યાદ આવવામાં હજુ આપણી કચાટ છે. એટલે આ પ્રમાણે બીજા બધા દ્રષ્ટાંત પણ આપ્યા છે કે સોની ત્યાં જઈએ તો સોની બધા ઘાટ ઘડે છે, પણ એનું ધ્યાન તો પેલા સોના ઉપર, કારણ જમાના મુદ્દો નાચ કરતો હતો ને નટવો, એ પેલા બે વાંસ ઉપર ચડીને પછી દોરી ઉપર ચાલે, દોરી ઉપર ચાલે, લોકો કે આમ તાળીઓ વગાડે ને આમ નોટો ફેંકે ને પૈસા ફેંકે, પણ એનું ધ્યાન ક્યાંય નોટમાં પણ નથી ને. બેલેન્સ મારું જળવાય, મારું બેલેન્સ જળવાય, એમાં એનું ધ્યાન રહે. આવી રીતે મુમુક્ષુ જીવને દુનિયાનું કઈ પણ કામ કરવું પડે છે, કઈક તો કરવું પડે. આપણે કઈ મોટા મુનીશ્વર નથી, અને મુનિ હોય તો એમને પણ કાર્ય કરવું પડે છે, ભલે એમની યોગ્યતા પ્રમાણે. મુનિને પણ આહાર કરવો પડે, મુનિને પણ વિહાર કરવો પડે, મુનિને પણ ગુરુની સેવા કરવી પડે, મુનિને પણ સ્વાધ્યાય કરવો પડે, મુનિને પણ સામાયિક કરવું પડે, મુનિને પણ એ પ્રમાણે બીજાને ભણાવવું પડે, કઈ દીક્ષા શિક્ષા લેવી દેવી પડે, એવું કાર્ય એમને પણ કરવું પડે. તો એવું બધું કરતી વખતે સાચા મુનિ હોય તે પણ વચ્ચે વચ્ચે જેમ પેલી ગાય છે તે વચ્ચે વાછરડાને યાદ કરી લે છે, તેમ આપણે લાંબો સમય સુધી કોઈ પણ કાર્યમાં તલ્લીન થઈ જવું નહીં. તો આપણને યાદ લેવડાવનારે કોઈ છે નહીં, અને આપણે એટલા જાગૃત પણ નથી. એટલે જૈસા જોગી વૈસા માલી મકવાણી એવું કઈ હોય, બા કહેતા હતા નાના હતા ત્યારે. એટલે આપણે પણ દુનિયાના કામ કરવા આપણને ગમે છે, ને આજુબાજુ આવે બહુ ખૂબ વેપાર ધંધો કરો, ખૂબ ખેતી કરો, ખૂબ પ્રોડક્શન વધારો, ખૂબ ઈચ્છાઓ કરો, નવા કામ કરો, બધા કામ કરો, કામ કરી રાખો. દુનિયામાં સાચા મિત્રો કોઈ કઈ હોય, મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી, મોક્ષનો માર્ગ યાદ દેવડાવે તે મૈત્રી, આપણા આત્માનું યાદદાસ્ત કરાવે એ આપણા સાધન, બીજા બધા મિત્ર ખરા પણ વ્યવહાર પાસે બાબુજી છે, પણ જે કઈ બીજા દીકરા દીકરા કે જે કોઈ પતિ પત્ની કે જે કોઈ બીજા ફ્રેન્ડ હતા, ઠીક ઠીક સાધારણ સાધારણ આપણે હવે ધ્યાન રાખીશું. આચાર્ય ભગવાનની આજ્ઞા, આચાર્ય ભગવાનની આજ્ઞા એ આત્મજ્ઞાનમાં ઉપયોગી ન હોય તેવું કાર્ય મોર ધેન 30-40 મિનિટ આપણે સતત કર્યા કરવું નહીં, વચ્ચે બ્રેક કરવું.
એમાં કઈ વાંધો નથી. એક મિનિટ સાહેબ મારો છોકરો મળે એમ કે તારું કામ હું કરી દઈશ, કેવી રીતે કરું એ તારે વચ્ચે મારે આવવું નહીં, તારે હું તારું કામ રખડાવીશ નહીં, પણ હું કામ મારી રીતે કરી આપીશ. કારણ કે ટાઈમ લિમિટેડ કહી દઈશ, હું રાતમાં જાગીને પણ તને કામ કરી આપીશ. દુનિયાના લોકોને મૂર્તિ બનાવી આ રસની અંતમ ભગવાન બનો, ભગવાન ભગવાન કઈ ન રહી. દુનિયાના લોકો શું કે છે, ધર્મ પાપ પુણ્ય હે મોક્ષ બંધ આવું કઈ છે નહીં. અત્યાર ખાવ પીવો મજા કરો, લો તમારે કઈ જોયે તો પૈસા વાપરો, નવા નવા જાઓ, ગાડી લો, ફરવા જાઓ. દુનિયાના લોકો તો એવું જ કે, પણ આપણે કેવું, મારે તો મારા પ્રભુ ને મુખ્ય રાખીને મારા જીવનને જીવવાનો, હું એમને વિસ્મરણ કરવાનો. એટલે અહીંયા બીજી લાઈનમાં કીધું, કુરિયાત અર્થ વસાત ચિંતિત. આપણે કઈ પ્રયોજન હોય, પ્રયોજન વર્ષ કઈ કરવું પડે એવું હોય તો કઈ કરવું, પણ વાક કાયાભ્યા અતપ કર. પૂજ્યપાદ સ્વામીને શબ્દ સિંધુ કહે, એનું અત્યારે વર્ણન નહીં કરું. મહાન આ દુનિયાના જે સર્વશ્રેષ્ઠ સાત વ્યાકરણ છે એમાંનું એક વ્યાકરણ લખનાર જૈનેન્દ્ર વ્યાકરણ એનું નામ છે, એ પૂજ્યપાદ ભગવાન આચાર્ય દેવ. એટલે કે છે બે ત્રણ કોળિયા ખાધા પાછું ભગવાન નહીં યાદ કરતા, પાછા બે ત્રણ કોળિયા ખાધા પાછા ભગવાન નહીં યાદ કરતા. અસામાન્ય સાધકો માટે મહાપુરુષ તો નાતી વખતે તલ્લીન થઈ જવું નહીં, નાવામાં ખાતી વખતે ખાવામાં તલ્લીન થઈ જવું નહીં, બહેનોએ બાળકોમાં તલ્લીન થઈ જવું નહીં, અને ભાઈઓએ પાઉન્ડ અને ડોલર અને 100 રૂપિયાની નોટોમાં તલ્લીન થઈ જવું નહીં, ને ઓફિસમાં તલ્લીન થઈ જવું નહીં, અથવા ખેતરમાં કે બળદમાં તલ્લીન થઈ જવું નહીં, કે ટ્રેક્ટરમાં તલ્લીન થઈ જવું. આ પ્રમાણે 24 કલાક જયારે આપણે સાધના કરીશું ત્યારે આપણને સમાધિની પ્રાપ્તિ થશે. થાય આપણને જ થાય. તમે અને અમે લૌકિક રીતે પ્રવર્તીશું તો અલૌકિક રીતે કોણ પ્રવર્તે? આત્મજ્ઞાન કોને મળવાનું છે? આપણને જ આત્મજ્ઞાન મળવાનું છે. અને મુનિપણું કોને પ્રગટ થવાનું? આપણને જ થવાનું છે. ચાહે આ ભાવમાં થાય, ચાહે આવતા ભાવમાં થાય, આપણને જ થવાનું. આપણને જેટલે બીજા નહીં એમ નહીં, આપણને જેટલે અવશ્ય આ આત્માને આત્મ કલ્યાણ થવાનું છે. કારણ કે તે સાચો છે અને એને સાચા પુરુષ મળ્યા માટે આ જીવને કોઈ પણ પ્રકારનો એમાં શંકા રાખવાનું સ્થાન નથી. તેનો વિસ્તાર ગાથા લઈ લો, 92 ગાથા પ્રવચન સાર, એની ટીકા વાંચજો તો તમને પોરો ચડશે. પોરો પોરો કે છે ને ભાઈ, હે ઉત્સાહ. શ્રી પ્રવચન સારની 92 ગાથાની ટીકામાં આચાર્ય ભગવાને કીધું છે કે મને મુનિપણું તો પ્રાપ્ત થયું છે, પણ મને મોક્ષ પ્રાપ્ત થઈ જવાનો છે, કોઈ હવે મને રોકનાર. આપણે પ્રયોગમાં આજથી લાવીશું કે દર અડધો પોણો કલાકે એક વાર કમસે કમ 10 સેકન્ડ માટે કે 5 સેકન્ડ માટે હું ભગવાનને યાદ કરીશ. તો ભગવાનને યાદ કરો, સદગુરુદેવને યાદ કરો, સદ્ધર્મને યાદ કરો, અને જો તમારી શક્તિ હોય
विनायक भाव ने याद करजो। ओम शांति शांति। भगवान भगवान सदगुरु से राम संत हूँ आत्मा छो आपनो सेवक छु सौनो मित्र छु हूँ आत्मा छो आपनो सेवक छु सौनो मित्र छु हूँ आत्मा छो आपनो सेवक छु सौनो मित्र छु।